मित्रों धोरण दस में घना समय थी आप यूनिट थ्री चाले छे। एक पाठ पूरो करो गई वक्त आपने एनी एक्सरसाइज जोई थी, अर्धी एक्सरसाइज जोई थी, वोकेबुलरी 1 2 3 4 ए बधी आपने जोई। हवे आगे आपने आगर टेक्स्टबुक एक्सरसाइज यूनिट थ्री में एक्सरसाइज C 1 2 3 जे अगत्यनी छे आपणे जोईए। दरेक विद्यार्थी पाठ्यपुस्तक साथे लईने बेसे अने पान नंबर 33 33 માં આપણે V6 અને સુધી જોઈ હતી, એટલા ટૂંકા રૂપો હતા। હવે V7 છે, એમાં યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ટુ ફ્રેમ એ સેન્ટેન્સ ખૂબ અગત્યની। પરીક્ષામાં આવે છે આપણે કે બે શબ્દો આપેલા છે, બે કે ત્રણ, એ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું, એ વાક્યમાં એ શબ્દોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ। એટલે V7 છે એમાં ચાર આપ્યા છે, એ ચારે ચાર ખૂબ અગત્યના છે, એના વાક્યો બનાવી ગાઈડમાંથી વાક્યો જોજો અને એ ખૂબ યાદ કરજો, કારણ કે બોર્ડમાં પણ પૂછાઈ શકે, આપણે જે સ્કૂલની પરીક્ષા છે એમાં પણ પૂછાઈ શકે, એટલે ખૂબ અગત્યની છે પણ। એના પછી આવે છે કોમ્પ્રિહેન્શન। કોમ્પ્રિહેન્શન એટલે સમજ, આપણે સમજવાનું છે કે કોઈ પણ કોમ્પ્રિહેન્શન કોઈ પણ પેરેગ્રાફ આપ્યો હોય અને એને વાંચી અને આપણે એના જવાબ આપવાના હોય એને કોમ્પ્રિહેન્શન કહેવાય। એટલે કેટલા સમજ્યા છીએ, જેટલું વધારે સમજીએ એટલે વધારે સારી રીતે આપણે એને સવાલનો જવાબ આપી શકીએ। એટલે કોમ્પ્રિહેન્શનમાં C1 માં છે મેક અ લિસ્ટ ઓફ ફ્રેશ ગાર્બેજ આઇટમ્સ થ્રોન અરાઉન્ડ। એમાં બે ભાગ છે, એમાં પહેલો ભાગ છે એમાં કે છે લિસ્ટ મૂકવાનું છે, આપણે યાદી મૂકવાની છે કઈ કઈ વસ્તુઓ, લિસ્ટ ઓફ ફ્રેશ આઇટમ્સ ફેંકી દેવાની જે વસ્તુઓ છે કે લોકો ફેંકતા હોય કે તળાવ હોય કે સરોવર કે રસ્તામાંથી ગમે જાય, એ કઈ કઈ વસ્તુઓ ફેંકે છે લોકો, અને બીજામાં છે મેક એ લિસ્ટ ઓફ થિંગ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ। અરુણ અને એની ટીમે કયા સાધનો આ સાફ કરવા માટે, તળાવ સરોવરો બધું પર્યાવરણને સાફ કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા, એ બીજા લિસ્ટમાં બતાવવાનું છે। એટલે પહેલું લિસ્ટ છે લિસ્ટ ઓફ થ્રેશ આઇટમ્સ, એટલે ફેંકાયેલી વસ્તુઓ, કઈ કઈ ફેંકાયેલી વસ્તુ છે, ને એક આપેલું છે ને, પેલું છે ડાયપર, ડાયપર ને બધું આપણે ફેંકતા હોઈએ છીએ, બીજું પેપર કાગળ પૂતળીઓ બધું, ત્રીજું ટીસ્યુ પેપરો પણ આપણે નાખતા હોઈએ છીએ, બીજું સ્લીપર્સ પાટના દરે જ આપણે લઈએ કે સ્લીપર્સ, પછી ડ્રાય લીવ્સ, ડ્રાય લીવ્સ એટલે સૂકા પાંદડા, પાંદડા ગળ્યા હોય આપણે આગળ વૃક્ષ હોય તો એને પણ આપણે ગમે તે નાખીએ છીએ। એટલે કઈ કઈ વસ્તુઓ છે લિસ્ટ ઓફ ફ્રેશ આઇટમમાં કઈ નાખી દેવા જેવી, ડાયપર પેપર ટીસ્યુ સ્લીપર્સ અને ડ્રાય લીવ્સ। હવે સામે લિસ્ટ ઓફ થિંગ્સ ઇક્વિપમેન્ટ્સ, કયા કયા સાધનો થી અરુણ અને એની ટીમ આ જે પર્યાવરણને સાફ કરે છે, તો રેક્સ, પછી સ્પેડ્સ કોદાળી અથવા પાવડો જે છે કહીએ છીએ બધા, પછી જેનો ઉપયોગ કરતા હતા અને હાલ અત્યારે હાલ કોરોનામાં ઉપયોગ કરીએ છીએ નોઝ માસ્ક, માસ્ક, પછી સેનિટરી ગ્લોવ્સ હાથે પહેરવાના ગ્લોવ્સ, આ બધા આવી બધી વસ્તુઓનું લિસ્ટ આપણે બનાવવાનું છે, એટલે C2 પણ લખવું। પછી C2 છે નોટ વોટ યુ લાઈક બોટ એન્ડ વોટ યુ લાઈક લિસ્ટ, સૌથી વધારે શું ગમે છે શું નથી ગમતું ઇન ધ ટેક્સ્ટ રિલેટેડ
કૃષ્ણમૂર્તિ સ્ટેટમેન્ટ સેન્ડ ટુ મી અરુણ કૃષ્ણમૂર્તિની બાબતમાં આપણને શું ગમે છે શું નથી ગમતું એનું લિસ્ટ બનાવવાનું છે હવે સી 3 ટિક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ ઓપ્શન્સ એટલે વિકલ્પો ચાર વિકલ્પો આપ્યા છે એક સ્ટેટમેન્ટ આપ્યું છે એમાંથી જે સાચું વિકલ્પ પસંદ કરી અને આપણે લખવાનો છે ટિક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ અરુણ લર્ન ફ્રોમ હિઝ ટીચર અરુણ એના શિક્ષકો પાસેથી શીખતો નેવર ટુ સ્ટોપ લર્નિંગ ટુ સીક હેલ્પ ઓફ અધર પીપલ ટુ ડુ ગ્રેટ વર્ક ટુ બીકમ ગ્રેટ ટુ લર્ન ફ્રોમ હિઝ ઓન ડેટ્સ તો એમાં જવાબમાં આવશે એ નેવર ટુ સ્ટોપ લર્નિંગ એટલે આખા વાક્યમાં તમારે જવાબ લખવાનો અરુણ લર્ન ફ્રોમ હિઝ ટીચર નેવર ટુ સ્ટોપ લર્નિંગ એ ચલાવો બીજામાં વેર ઇઝ વોટર ઇઝ ધ બેઝિક ઓફ લાઈફ મીન્સ પાણી એ જીવનની મૂળભૂત જીવનનું મૂળ છે એનો મતલબ કે વી ફાઇન્ડ એવરીથિંગ ઇન વોટર બધું પાણીમાં જ હોય છે બર્ડ્સ એનિમલ્સ નીડ વોટર પક્ષીઓને પ્રાણીઓને પાણીની જરૂર હોય છે ઓલ લિવિંગ બિંગ્સ નીડ વોટર ટુ ગ્રો એન્ડ લીવ દરેક જીવને મોટા થવાને જીવવા માટે પાણીની જરૂર પડે છે વેજીટેશન ગ્રોઝ વિથ હેલ્પ ઓફ વોટર અને પાણીની મદદથી વનસ્પતિ ઉગે છે તો આપણે એનો જવાબ છે બી ઓલ લિવિંગ બિંગ્સ બધું જાગી જાય ઓલ લિવિંગ બિંગ્સ એટલે વનસ્પતિ પ્રાણી જીવ જંતુ બધું ઓલ લિવિંગ બિંગ્સ દરેક જીવ નીડ વોટર ટુ ગ્રો એન્ડ લીવ વિકાસ અને જીવન માટે પાણી દરેક જીવને જરૂર હોય છે કે જીવ જ્યારે શબ્દ બોલાય ત્યારે વનસ્પતિ પ્રકૃતિ પ્રાણી વિકૃતિ જીવ પક્ષી બધું જ આવી જાય હવે પાછળ પાન નંબર 34 ઉપર ધ ગ્રીન કવર અરાઉન્ડ અરુણ સ્કૂલ ઇન્સ્પાયર્ડ હિમ ધ ગ્રીન કવર અરાઉન્ડ અરુણ જે સ્કૂલ હતી એ લીલોતરીવાળી હતી આજુબાજુ લીલુંછમ વાતાવરણ હતું અને એનાથી એને શું પ્રેરણા મળતી એનો જવાબ છે બી ટુ થિંક એન્ડ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લાઈફ ફ્રોમ લાઈફ બર્ડ્સ એન્ડ એનિમલ્સ આ જે ગ્રીનરી જોઈએ એના ઉપરથી આપણને અરુણને પ્રેરણા મળતી કઈ પ્રેરણા મળતી કે પક્ષીઓને પ્રાણીઓનું જીવન માટે કે છે આ વૃક્ષો કેટલા મહત્વના છે જો આ વૃક્ષો ના હોય તો ક્યારે પક્ષીઓ એટલે ત્રીજામાં બી ચોથો માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર કે જે સ્કૂલ અને કોલેજમાં પણ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર ચારે બાજુ લીલુંછમ વાતાવરણ હતું ઇટ મીન્સ એનો મતલબ કે એમાં જવાબ છે બી There were lots of big trees, plants and greenery around his school and college. એને કોલેજનું અને સ્કૂલનું વાતાવરણ લીલુંછમ હતું એનો મતલબ એ થયો કે there were lots of big trees, plants and greenery around his school and college. એટલે ચોથાનો જવાબ બી બરાબર હવે આવે છે સી 4 આન્સર ધ ક્વેશ્ચન્સ સવાલના જવાબ લખવાના છે આપણે એ તમે એ બધાના ટૂંકમાં જવાબ છે વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ એટ ધ એજ ઓફ 17 કઈ સંસ્થા એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI પછી વોટ વેર અરુણ્સ પેરેન્ટ્સ લાઈક ટૂંકમાં એના જે જવાબો છે એ તમે ચોપડીમાંથી શોધી અથવા ગાઈડમાંથી શોધીને એના પછી અગત્યની એક્સરસાઇઝ C5 રાઈટ શોર્ટ નોટ આપણે પરીક્ષામાં બે શોર્ટ નોટ પૂછાય છે જે તે પાઠ છે એમાંથી અને એમાંથી એક એક શોર્ટ નોટ આપણે એના પોઈન્ટ આપ્યા છે એ પોઈન્ટ ઉપરથી આપણે શોર્ટ નોટ બનાવીને લખવાની છે એટલે બંને શોર્ટ નોટ આઈએમપી છે અરુણ એ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ
અને અરુણ્સ એનજીઓ ESI આ બંને શોર્ટ નોટ લખી બે વાર લખજો ત્રણ વાર લખજો વાંચજો અને એને તૈયાર કરજો એને પોઈન્ટ આપેલા છે એટલે પોઈન્ટ ઉપરથી તમને એ વાક્ય યાદ આવશે હવે C6 નહીં હવે C7 માં જુઓ C6 ચાલશે C7 હવે આમાં બીજું કશું કરવાનું છે ફક્ત આપણે એને વાંચવાનું છે શું કહે છે થિંક એન્ડ આન્સર વિચારો અને જવાબ આપો જવાબ પણ મનમાં જ રાખવાના છે આપણે લખવા હોય તો લખજો ના લખવા હોય તો કંઈ ખાલી વાંચજો એને પણ શું કહે છે આ શું કહે છે જોઈએ ચાલો આપણે હાઉ શુડ વી કીપ અવર સરાઉન્ડિંગ્સ હાઉ શુડ કેવી રીતે રાખીએ આપણે સરાઉન્ડિંગ્સ એટલે આજુબાજુનું વાતાવરણ નીટ એન્ડ ક્લીન આપણું આજુબાજુનું વાતાવરણને સ્વચ્છ રાખવા માટે આપણે શું કરવું જોઈએ કેવી રીતે રાખી શકીએ વોટ રોલ શુડ યુ પ્લે અને આપણો એમાં કયો રોલ છે આપણે શું કરી શકીએ કયો રોલ ભજવવાનો છે એમાં કે ભાઈ આજુબાજુનું વાતાવરણને સ્વચ્છ રાખવા માટે આપણી કઈ ફરજ છે કયો રોલ આપણે ભજવી શકીએ મનમાં આપણે વિચારવાનું બીજું છે પ્રિપેર એ લિસ્ટ ઓફ ડસ એન્ડ ડોન્ટ્સ ટુ કીપ અવર વોટર બોડીઝ પોન્ડ્સ રિવર્સ લેક્સ ક્લીન કે જે વોટર બોડી જે જળસ્ત્રોત જે તળાવ છે નદીઓ છે સરોવરો છે આને આપણે કેવી રીતે સ્વચ્છ રાખી શકીએ એને સ્વચ્છ રાખવા હોય તો શું કરવું જોઈએ એનું શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ કે જે ડૂઝ એન્ડ ડોન્ટ્સ કે જે શું કરવું જોઈએ આપણે તળાવોને સરોવરો નદીઓ છે એને સ્વચ્છ રાખવા માટે અને શું ના કરવું જોઈએ એ આપણે મનમાં વિચારી રાખવું ત્રીજું છે ડિસ્કસ ઇન ગ્રુપ્સ ગ્રુપમાં ડિસ્કસ કરવાનું કહે છે શું કહે છે કન્ઝર્વિંગ અવર એન્વાયરમેન્ટ ઇઝ નાઉ મોર નેસેસરી પર્યાવરણની જાળવણી એ ખૂબ જરૂરી છે કે છે એનેવર બીજા બધા કરતા બીજી બધી વસ્તુની બાજુમાં મૂકી અને અગત્યનું શું છે તો પર્યાવરણને જાળવવું એની જાળવણી કરવી એ ટોપિક અગત્યનો છે એના વિશે કે જે ચર્ચા કરો પ્રિપેર યોર વ્યૂઝ બિફોર ધ ક્લાસ અને તમારા જે મંતવ્યો છે કે ભાઈ પર્યાવરણને જાળવવા માટે શું કરવું જોઈએ એ મંતવ્ય ક્લાસ આગળ રજૂ કરો સામે છે પ્રિપેર કાર્ડ્સ અબાઉટ વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ ટુ સેવ એન્વાયરમેન્ટ પર્યાવરણને બચાવવા માટે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એના કાર્ડ બનાવવાના કહે છે હાઉ વુડ યુ યોર પેરેન્ટ્સ ફીલ ઇફ યુ બીકમ એ સોશિયલ વર્કર લાઈક અરુણ જો અરુણની જેમ તમે પણ એક સામાજિક કાર્યકર બની જશો તો તમારા માતા પિતાને કેવું લાગશે માતા પિતા તૈયાર થશે એટલે કંઈ કરવું નથી સમાજની સેવા ભણવાનું કાર્ડ થવાનું આવું કે માતા પિતા એટલે અહીંયા કે છે હાઉ વુડ યોર પેરેન્ટ્સ ફીલ તમારા માતા પિતા કેવો લાગણી અનુભવશે ઇફ યુ બીકમ એ સોશિયલ વર્કર લાઈક અરુણ યુ મે યુઝ યોર મધર ટંગ માતૃભાષામાં લખવાનું છે એના પછી ઓબ્ઝર્વ યોર સરાઉન્ડિંગ્સ મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ યુ ડોન્ટ લાઈક આજુબાજુ જોવાનું ને જે ના ગમતી હોય એ વસ્તુની યાદી તૈયાર કરવાની ગીવ સમ સજેશન્સ રિગાર્ડિંગ વોટ કેન બી ડન અને સૂચનો પણ કરવાના કે શું કરવું જોઈએ બરાબર અને C7 આપણે ખાલી વાંચવાની છે મનમાં વિચારવું હવે લેંગ્વેજ પ્રેક્ટિસ ગ્રામર જેને આપણે કહીએ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ એક્શન્સ એક્શન બતાવવાની છે એમાં યુઝ્યુઅલી સમટાઈમ્સ સામાન્ય રીતે સમટાઈમ્સ અહીંયા બધા શબ્દો છે એ ઓલવેઝ એટલે હંમેશા સમટાઈમ્સ આપણે થોડાક એની યાદી બનાવીએ ઓલવેઝ એટલે હંમેશા આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ હું હંમેશા સ્કૂલે જાઉં છું બીજો કે સમટાઈમ્સ ક્યારે પછી છે રેલી ભાગ્યે
scale down. Open heart gate, rope quick work. Ajay, click one piece of the cheese. Bottom bar. And then use one. दिवस में 2-3 वार ऊँगे सामान्य रीते 2-3 वार ऊँग लेवी
स्टडी द टेबल एंड अंडरस्टैंड द वर्ड्स गिवन इन द स्टेप्स एक्सप्रेसिंग फ्रीक्वेंटली ऑफ एन एक्शन। अबे नीचे जो लिस्ट આપ્યું છે એમાં નામ છે, પછી મંથ છે અને વિજિટ લાઇબ્રેરી છે। એમાં કેટલી વાર મહિનામાં કેટલી વાર લાઇબ્રેરી ની મુલાકાત લીધી છે, ત્રીજા મહિનામાં, દસમા મહિનામાં, છઠ્ઠા મહિનામાં, એ આપણે એ વાંચી અને પાછળ એ આપે છે કે રાઘવ ડઝ નોટ ગો ટુ લાઇબ્રેરી। રાઘવ લાઇબ્રેરી જતો નથી। હવે રાઘવના ખાનામાં જુઓ, ત્રીજા મહિનામાં જીરો છે એટલે એ પણ ગયો નથી, તો એને સામે આપ્યું છે નેવર, કદાપી જતો નથી। એટલે પાછળના ટેબલ ઉપરથી એને અહીંયા મૂક્યું છે, કાયમ જતો હોય તો ઓલવેઝ આપ્યું હોય, નથી જતો કદી, જીરો એક વાર મુલાકાત નથી એટલે કદાપી જતો નથી। એ તમે વાંચી એનો અભ્યાસ કરજો। પછી એલ થ્રી, રીડ અબાઉટ ઈચ સિચ્યુએશન એન્ડ ધેન આન્સર ધ ક્વેશ્ચન। પરિસ્થિતિ વાંચો, જુઓ, સમજો અને પછી એના અંતે પ્રશ્ન આપ્યો છે એનો ટૂંકમાં જવાબ આપવાનો છે। જોઈએ આપણે, જૈમિન યુઝ્યુઅલી ડઝ હિઝ હોમવર્ક। જૈમિન જો યુઝ્યુઅલી આપણા શબ્દો જેનો અભ્યાસ આપણે કરાવે છે, આમાં જૈમિન સામાન્ય રીતે એનો હોમવર્ક કરે છે। રવિન્દ્ર ઓલવેઝ ડઝ હિઝ હોમવર્ક। રવિન્દ્ર હંમેશા જે આપ્યું હંમેશા એનો હોમવર્ક કરે છે। દીપક નેવર ડઝ હિઝ હોમવર્ક। દીપક વળી એવો છે કે ક્યારે પોતાનું ઘરકામ કરતો નથી, જે થવું હોય થાય, નહીં લખવાનું એટલે નહીં લખવાનું। હવે સવાલ શું કે છે, હુ ઇઝ રેગ્યુલર સ્ટુડન્ટ। આ ત્રણ બતાવ્યા એમાં નિયમિત વિદ્યાર્થી કોણ છે, જૈમિન છે, રવિન્દ્ર છે કે દીપક છે? તો આપણને ખબર પડે કે હંમેશા જે કરતો હોય છે તો રવિન્દ્ર, એટલે પાછળ જે લીટી દોરેલી છે ને એમાં તમારે શું આવશે, રવિન્દ્ર, ફક્ત આપણું લખવાનું છે નામ જ। હુ ઇઝ રેગ્યુલર સ્ટુડન્ટ, તો રવિન્દ્ર। ખ્યાલ આવે છે ને, વાંચવાનું અંગ્રેજી જેમ ગુજરાતી આપણી ભાષા છે, આપણે ગુજરાતીમાં કેવી સરસ ખબર પડે છે, અંગ્રેજીમાં પણ પડે, પણ એને વારંવાર એનો અભ્યાસ કરવો પડે, વખત મૂકી દીધે એ ચાલે નહીં। સેના સેલ્ડમ વોક ટુ સ્કૂલ। સેના ભાગ્યે જ સ્કૂલે ચાલતી જાય છે। મહિમા ઓફન વોક ટુ સ્કૂલ। મહિમા છે એ વારંવાર સ્કૂલે ચાલતી જાય છે। રીના વોક ટુ સ્કૂલ સમ ટાઈમ। રીના કોઈક વાર જ જાય છે। હુ પ્રિફર ટુ ગો ટુ સ્કૂલ બાય બસ મોર ધેન ધ અધર ટુ। બીજા બે કરતા સ્કૂલમાં બસમાં જવાનું કોણ વધારે પસંદ કરે છે? તો જો પહેલું લખ્યું છે સેના સેલ્ડમ વોક ટુ, ભાગ્યે સ્કૂલે જાય, એનો મતલબ કે સેના જવાબ છે। હુ પ્રિફર ટુ ગો ટુ સ્કૂલ બાય બસ, બસમાં જવાનું કોણ પસંદ કરે છે? સેના જ, એ ભાગ્યે ચાલતી જાય છે, બસમાં જાય। પછી સેમલભાઈ યુઝ્યુઅલી ટેક્સ બટર મિલ્ક ડ્યુરિંગ લંચ। છાશ પીવે છે જમતી વખતે શ્યામલભાઈ। પછી કિશોરભાઈ સમટાઈમ્સ ટેક્સ બટર મિલ્ક, એ કોઈક વાર પીવે છે। રમણભાઈ ઓલવેઝ ટેક્સ બટર મિલ્ક, રમણભાઈ વળી દરરોજ છાશ પીવે છે। હુ ઇઝ ફાઉન્ડ ઓફ બટર મિલ્ક અમોંગ ધેમ, તો સૌથી વધારે શોખ કોણ છે, હુ ઇઝ ફાઉન્ડ ઓફ બટર મિલ્ક અમોંગ ધેમ। આ ત્રણ બતાવ્યા, શ્યામલભાઈ સામાન્ય રીતે છાશ પીવે છે, કિશોરભાઈ છે એ પીવે છે, અને રમણભાઈ તો હંમેશા, એટલે રમણભાઈ ને વધારે શોખ છે, પેલા ને તો હોય કે ના હોય ચાલે છે એ રમણભાઈ। મોનાસ ગ્રાન્ડમધર સમટાઈમ ટેક્સ એ વોક આફ્ટર ડિનર। મોનાના દાદી છે એ જમે પછી કોઈક વાર ચાલે છે, કે સમટાઈમ્સ એની કોઈક વાર। હર બ્રધર ઓલવેઝ રન્સ 5 કિલોમીટર, એનો ભાઈ છે તો વળી 5 કિલોમીટર દોડી જાય છે સવારમાં।
She hardly ever does exercise અને ભાગ્યે કોણ કામ કરે છે કસરત કરે છે who is more health conscious હેલ્થ ની બાબતમાં કોણ વધારે જાગૃત છે તો મોનાસ બ્રધર કારણ કે તો 5 કિલોમીટર ચાલવાનો લે ચાલવાનો દોડવાનો એટલે મોનાસ પછી જતીન ઇઝ સેલ્ડમ લેટ ટુ વર્ક ક્યારે કામમાં મોડો પડતો નથી અરવિંદ યુઝ્યુઅલી લેટ ટુ વર્ક દેવ ઇઝ સમટાઇમ્સ લેટ ટુ વર્ક હુ ઇઝ લાઇકલી ટુ બી સ્કોલ્ડેડ બાય ધ બોસ સ્કોલ્ડેડ બોસ કોને ધમકાવે છે તો અરવને યુઝ્યુઅલી લેટ હંમેશા મોડો જ પડે જે મોડો પડે ને ધમકાવે કોઈ વાર પડતા હોય તો ના ધમકાવે મોહિત રેલી રીડ ઇંગ્લિશ ન્યુઝપેપર મોહિત ભાગ્યે જ અંગ્રેજી છાપા વાંચે છે રિશિ યુઝ્યુઅલી ગોઝ થ્રુ ધ હેડલાઇન્સ ઓનલી રિશિ છે ફક્ત હેડલાઇન જોઈ લે છે ને નવીન ઓલવેઝ પ્રિફર્સ ટુ રીડ ગુજરાતી ન્યુઝપેપર અને ગુજરાતી છાપા નવીન હંમેશા વાંચે છે હુ સ્પેન્ડ મોર ટાઈમ ઓન રીડિંગ ઇંગ્લિશ ન્યુઝપેપર અંગ્રેજી છાપા વાંચવામાં કોણ કે જે સમય ગાળે છે જો મોહિત છે તો બાકી જ વાંચે છે અંગ્રેજી છાપાની વાત છે એટલે પેલો તો જે નવીન છે તો ગુજરાતી છે એટલે અહીંયા રિશિ બરાબર નાવ હવે એલ ફોર નાવ થિંક ઓફ યોર ડેઈલી લાઈફ એન્ડ આન્સર ધીસ ક્વેશ્ચન યુઝ ઓલવેઝ ગ્રામર શબ્દો ઓલવેઝ નેવર નેવર એટલે કદી નહીં ઓફન એટલે વારંવાર Sometimes, rarely, almost, never, almost, always, frequently, occasionally, પ્રસંગોપાત occasionally, occasionally, એટલે પ્રસંગ અને occasionally, એટલે પ્રસંગોપાત કોઈ વાર પાકી ને સેલ હાઉ ઓફન ડુ યુ ગેટ અપ બિફોર 6 am 6 વાગે પહેલા કોણ ઉઠે છે કેવી કેટલી વાર ઉઠો છો 6 વાગે પહેલા તો sometimes, કોઈક વાર ઉઠીએ જરૂર પડે તો હાઉ ઓફન તમારે જે જવાબ મૂકવો હોય તો ઉઠતા હોય તો ઓલવેઝ પણ લખાય હાઉ ઓફન ડુ યુ અરાઈવ ઓન ટાઈમ એટ સ્કૂલ સ્કૂલમાં નિયમિત ક્યારે આવો છો તો જે નિયમિત આવતા હોય ઓલવેઝ લખે નથી આવતા એમ સમટાઈમ્સ લખે જે ઉપર જે આપ્યા છે હાઉ ઓફન ડુ યુ વોચ ટીવી કેટલો સમય ટીવી જુઓ છો હાઉ ઓફન Do you visit a temple, mosque, church? મંદિરમાં ક્યારે જાઓ છો ઓકેશનલી બાકી રોજ જવા વાળા પણ હોય હાઉ ઓફન ડુ યુ ફેલ એ રીતે એના જવાબો તમે એક પ્રશ્ન વાંચી અને તમને જે ગમતા હોય એવા જવાબો તમે તમારી રોજનીશી પ્રમાણે લખજો હવે ફાઈવ filling the gaps use always never sometimes often and seldom હવે પાંચમી એક્સરસાઇઝ છે આપણે એ પછી આવતી વખતે રાખીએ કારણ કે વધારે થઈ જશે એટલે ટૂંકમાં જે એક્સરસાઇઝો ચાલે છે બધી તમારે લખવાની છે અને પાંચમી આવતી વખતે પછી એને એક્સરસાઇઝનો ભાગ આપણે પૂરો કરી દઈશું થેન્ક યુ